गुड मॉर्निंग વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં. ધોરણ 8 ની અંદર આપણે વિજ્ઞાન વિષય આઠમાના વિજ્ઞાનમાં મિત્રો આપણે 13મો પાઠ ધ્વનિ એ કરી રહ્યા છીએ, જેના પારિભાષિક શબ્દો આપણે પાછલા લેક્ચર્સમાં પૂર્ણ કરેલા છે. મિત્રો, પારિભાષિક શબ્દો છે એ આપણે જે રીતે સ્ટડી કર્યા છે એ રીતે સ્ટડી કર્યા પર હવે આપણે પાઠની અંદર કોઈ પણ શબ્દ ના સમજાય એવું બનશે નહીં, અને એટલા માટે જ આપણે પાઠ સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે સમજી શકીએ. બરાબર છે, એવી જ કોશિશ હોય છે આપણી, અને 100% તમને આવડી જ જશે, કોન્ફિડન્સ છે. શું કામ? કારણ કે આપણે એટલું વ્યવસ્થિત રીતે છોકરાઓને ભણાવીએ છીએ કે જેના દ્વારા છોકરાઓ માઇન્ડલી ખૂબ જ વ્યવસ્થિત રીતે પ્રિપેર થઈ જાય. તો આજના સેશનની અંદર પારિભાષિક શબ્દો પૂર્ણ કર્યા પછી પાઠ્ય પુસ્તકના સ્વાધ્યાયનો પ્રશ્ન જવાબનો વારો આવે છે. મિત્રો, કોઈ પણ જાતની ચિંતા કર્યા જેવું નથી, કારણ કે પેપર્સ છે એ પાઠ્ય પુસ્તકમાંથી જ નીકળતા હોય છે. એટલા માટે કોઈ બીજું મટીરિયલ તૈયાર કરવાની કે એક્સ્ટ્રા તૈયારી કરવાની કોઈ પણ આ વર્ષે જરૂર નથી. નોર્મલી આપણે સ્કૂલ રેગ્યુલર ચાલુ હોય ત્યારે અલગ અલગ સાહિત્યમાંથી તમને લખાવીએ છીએ, પરંતુ લિમિટેડ ક્રાઇટેરિયા હોવાથી અત્યારે માત્ર ને માત્ર પાઠ્યપુસ્તકના પ્રશ્નો જવાબ કરીએ છીએ, અને એક્ઝામ પણ એ જ પૂછાશે. વ્યવસ્થિત રીતે જો આપણે લેક્ચર અટેન્ડ કર્યા હશે અને એ લેક્ચર્સની અંદરથી બધું કરેલું હશે તો તમને ક્યાંય પણ વાંધો આવશે નહીં. તો આ બધું કર્યા પછી હવે આપણે આજનો સેશન સ્ટાર્ટ કરીએ છીએ. આઠમો ધોરણ વિષય વિજ્ઞાન, 13મો પાઠ છે ધ્વનિ, લેક્ચર નંબર છે 82. લેક્ચરની અંદર આપણે પાઠ્યપુસ્તકના પ્રશ્ન જવાબ કરી રહ્યા છીએ. તો ચાલો શરૂઆત કરીએ આજનો પ્રશ્ન નંબર 1. પાઠ્યપુસ્તકની અંદરથી આપણે પ્રશ્નો વાંચીશું અને એના આન્સર આપીશું. તો પાઠ્યપુસ્તક છે એના પ્રશ્ન નંબર 1 અને 2 માટે સાચો ઉત્તર પસંદ કરીને જવાબ લખવાનો છે. તો પહેલો પ્રશ્ન છે, ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે, તો એનો જવાબ નંબર 1. ધ્વનિ શાની અંદર પ્રસરી શકે? મિત્રો, આપણને સાવ સામાન્ય વ્યવસ્થિત રીતે ખબર છે ધ્વનિ શાની શાની અંદર પ્રસરી શકે. તો ઓપ્શન્સ વાંચીએ. ઓપ્શન એ, માત્ર વાયુમાં પ્રસરી શકે. ઓપ્શન બી, માત્ર પ્રવાહીઓમાં પ્રસરી શકે. ઓપ્શન સી, માત્ર ઘન પદાર્થોમાં પ્રસરી શકે. કે ઓપ્શન ડી, ઘન પ્રવાહી અને વાયુ ત્રણેયમાં પ્રસરી શકે. વિચારીને કહો શું થાય. વિચારો વિચારો. મિત્રો, આન્સર આવે ડી, ઘન પ્રવાહી અને વાયુ ત્રણેયમાં. અહીં ડી આન્સર આવે, ઘન પ્રવાહી અને વાયુ. ઓ, આવો આન્સર હોય એનું કારણ શું? મિત્રો સમજો, ઘન છે, તમે કોઈ પણ વસ્તુ ધાતુ હોય ઘન હોય એની પર ટકોર મારો તો ધ્વનિ ઉત્પન્ન થાય છે. થાય છે એટલે પ્રસરે છે. લોખંડ ઉપર તમે હથોડી મારો તો તમે કાયદેસર અવાજ પણ આવે, અને તે તમારો હાથ બીજા છેડે રાખો તો ત્યાં તમને ધ્રુજારી પણ અનુભવાય. ધ્રુજારી એટલે તરંગો, અને તરંગો એટલે ધ્વનિ. સમજણ મિત્રો. પ્રવાહીની અંદર તમે સાંભળ્યું જ હશે કે ડોલ્ફિન અને બીજા જળચર સજીવો છે એ પોતાના કોમ્યુનિકેશન માટે, સંદેશાવ્યવહાર માટે એક અલગ લેંગ્વેજનો ઉપયોગ કરે છે. એ લેંગ્વેજ એટલે બીજું કશું નહીં, ધ્વનિ. અલગ અલગ સિગ્નલ્સ, અલગ અલગ તરંગો ઉત્પન્ન કરે અને પાણીની અંદર એ તરંગો પ્રસરી જાય છે. એટલે પ્રવાહીમાં પણ પ્રસરે છે અને વાયુમાં તો તમે જાણો છો, આપણે મોઢાની અંદરથી, ફેફસાની અંદરથી જે હવા ઉત્પન્ન થાય છે એ હવા સ્વરપેટી મારફતે બહાર નીકળે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે. એ ધ્વનિ ઉત્પન્ન થાય અને આપણા કાન સુધી પહોંચે છે, આપણને સંભળાય છે, એટલે ધ્વનિ પ્રસરે છે એવું કહી શકાય. ક્લિયર છે મિત્રો? ચાલો, તો આખો ઘન પ્રવાહી અને વાયુ શા માટે હોય છે ખબર પડી? ઠીક છે, હવે બીજો પ્રશ્ન એનો જવાબ આપણે લખવાનો છે. વાંચીએ.
નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? આવૃત્તિ ન્યૂનતમ, મિત્રો, આવૃત્તિ એટલે તીણાપણું, આવૃત્તિ એટલે તીણાપણું જેનું ઓછું હોય. લેડીઝ નો અવાજ તીણો હોય, તીણો હોય આપણે સમજી શકીએ, નાના બાળકોનો અવાજ તીણો હોય, પુરુષનો અવાજ ઘેરો હોય, ઘેરો એટલે આવૃત્તિ ઓછી, સમજાય છે? જેમ અવાજ ઘેરો એમ આવૃત્તિ ઓછી, જેમ અવાજ છે એ નાનો પીચ વાળો એટલે એની આવૃત્તિ વધારે. કઈ રીતે? ઓપ્શન એ, નાની છોકરી, ઓપ્શન બી નાનો છોકરો, ઓપ્શન સી પુરુષ અને ઓપ્શન ડી સ્ત્રી. તો અહીંયા આન્સર આવશે, આવૃત્તિ કોની ઓછી હોય તો આન્સર સી, પુરુષના અવાજની આવૃત્તિ છે એ ઓછી હશે. શું કહો મિત્રો? કારણ કે એ આવૃત્તિ ઓછી હોવાનું કારણ એ છે કે એનો અવાજ ઘેરો છે, સમજાયું? તીણો અવાજ છે ખૂબ લાંબા અંતર સુધી જાય, ઘેરો અવાજ છે બહુ વધારે અંતર તીનાની સાપેક્ષમાં કાપી ના શકે. આ બધું ઇન્ટર કનેક્ટેડ છે. ચાલો તો ત્રીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. બે પ્રશ્નો બહુ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા મિત્રો. પહેલાનો આન્સર શું આવે? ઘન પ્રવાહી અને વાયુ. બીજાનો આન્સર આવે પુરુષની આવૃત્તિ છે એ ઓછી હોય છે. નેક્સ્ટ છે, નીચેના વિધાનોમાં જે વિધાન સત્ય હોય તેની સામે ટી અને જે ખોટા હોય બરાબર એની સામે ફોલ્સ કરવાનું છે. ટ્રુ એન્ડ ફોલ્સ, ખોટા અને સાચા, ખોટા સાચા, ટ્રુ ફોલ્સ એ કરવાના છે. તો ચાલો શરૂઆત કરીએ. ફર્સ્ટ, ધ્વનિ શૂન્યાવકાશમાં પ્રસરી શકતો નથી. પેલું ટ્રુ ફોલ્સ, ટ્રુ એટલે સાચું અને ફોલ્સ એટલે ખોટો. એમાં બે, ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરી શકતો નથી, ધેટ ઇઝ ટ્રુ, ટી આવે, અથવા તમે એવું સાચું પણ લખી શકો. શું કામ? ધ્વનિ છે એ શૂન્યાવકાશમાં ના પ્રસરી શકે, કારણ કે શૂન્યાવકાશ છે એ એક એવી કન્ડિશન છે કે જેની અંદર વાયુ રહિત વાતાવરણ હોય, વાયુ જ ના હોય. શૂન્ય અવકાશ વાતાવરણ છે, 800 થી 1000 કિલોમીટર ઉપર પૃથ્વીની રહેલું છે, એના પછી શૂન્ય અવકાશ છે, જગ્યા જગ્યા છે, હવા નથી. હવા ના હોય તો વાયુ ના હોય, વાયુ ના હોય તો વાયુનું આવરણ ના હોય, વાયુનું આવરણ ના હોય તો ધ્વનિ પ્રસરે જ નહીં. ધ્વનિનો માધ્યમ છે એ વાયુ જ છે. જો ધ્વનિ પ્રસરે નહીં તો પછી શું થાય? તે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે નહીં. તો ક્લિયર છે કે આ શૂન્યાવકાશમાં ધ્વનિ પ્રસરી શકતો નથી, વાત 100% સાચી છે. નેક્સ્ટ બીજો પ્રશ્ન, કંપન કરતી વસ્તુના 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને તેનો આવર્તકાળ કહે છે. ફરીથી એકવાર, કંપન કરતી વસ્તુના 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને તેનો આવર્તકાળ કહે છે. આવર્તકાળ ના કહેવાય મિત્રો, આ વસ્તુ ખોટી છે. આવર્તકાળ ના કહેવાય, તેને આવૃત્તિ કહેવાય. 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાની આવૃત્તિ કહેવાય, આવર્તકાળ નહીં. એટલે આ વિધાન ખોટું છે. ઓકે, ત્રીજું વિધાન, જો કંપનનો કંપ વિસ્તાર મોટો હોય તો ધ્વનિ દુર્બળ હોય. જો કંપનનો કંપ વિસ્તાર મોટો હોય તો ધ્વનિ દુર્બળ હોય, આ વાત ખોટી છે. એવું ના હોય, દરેક વખતે સાચું ના હોય. જો કંપનનો કંપ વિસ્તાર મોટો હોય તો ધ્વનિ દુર્બળ હોય, ખોટી વાત છે. ધ્વનિ સબળ હોય, દુર્બળ ના હોય. આવર્તકાળ જેમ વધે બરાબર એમ આવૃત્તિ ઘટે, અને આવૃત્તિ ઘટે એટલે એનું અંતર વધે, કારણ કે આવર્તકાળ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત છે. આ વસ્તુ મગજમાં રાખજો. આવી રીતે એફ ઇઝ ઇક્વલ ટુ 1/t અને ટી ઇઝ ઇક્વલ ટુ 1/f. ચોથો ક્વેશ્ચન, મનુષ્યના કાન માટે શ્રવણીય રેન્જ 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ હોય છે. આ ચોપડીમાં આપેલું છે મિત્રો, સાચી વાત છે, ટ્રુ બરાબર, ટ્રુ અથવા તો સાચું કહી શકો. મનુષ્ય છે એ 20 હર્ટ્ઝ થી
20 kilohertz સુધી સાંભળી શકે છે 20 hertz to 20 kilohertz 20 kilo એટલે 1000 hertz એટલે 20000 hertz 20 થી 20000 hertz વચ્ચેનો કોઈ પણ ધ્વનિ મનુષ્ય સાંભળી શકે છે ક્લિયર છે વાત મનુષ્ય ધ્વનિ સાંભળી શકે છે 20 hertz થી ઓછો 20 કિલોહર્ટ્ઝ અથવા 20000 હર્ટ્ઝ થી વધારે ધ્વનિ મનુષ્ય સાંભળી શકતો નથી નેક્સ્ટ જેમ કંપનની આવૃત્તિઓ છે તેમ પીચ વધારે જેમ કંપનની આવૃત્તિઓ છે તેમ પીચ વધારે ફોલ્સ ખોટી વાત છે મિત્રો શું કામ કારણ જેમ કંપનની આવૃત્તિ ઓછી તેમ પીચ વધારે આવૃત્તિ ઓછી હોય તો પીચ વધારે ના હોય મિત્રો આવૃત્તિ અને પીચ સમપ્રમાણમાં છે આવૃત્તિ વધુ તો પીચ વધુ આવૃત્તિ ઓછી તો પીચ ઓછી સમજાય છે પાઠની અંદર આપણે આખી પાઠ્યપુસ્તક વાંચીએ ત્યારે ખબર પડે બરાબર અત્યારે લિમિટેડ સમયગાળો છે એટલા માટે મેં તો પાઠ્યપુસ્તકનો એક એક પ્રશ્ન તમારે વાંચવો બરાબર એક એક પેજ એક એક શબ્દ વાંચવો તે તમને સમજાઈ જાય ચાલો એના પછી અનિચ્છનીય કે અપ્રિય ધ્વનિ સંગીત તરીકે ઓળખે છે આ તો બધાને ખબર છે ખોટી વાત છે એ ઘોંઘાટ તરીકે ઓળખે કેના તરીકે ઓળખાય ઘોંઘાટ તરીકે ઓળખાય મિત્રો અપ્રિય કે અશ્રાવ્ય ધ્વનિ છે એને ઘોંઘાટ કહેવાય ઘોંઘાટ આપણને ગમતો નથી સંગીત આપણને ગમે છે પણ અહીંયા ઘોંઘાટ અને સંગીત વિરુદ્ધ છે અને લાસ્ટ ધ્વનિ પ્રદૂષણ આંશિક શ્રવણ અશક્તતા ઉત્પન્ન કરી શકે છે આ વસ્તુ સાચી છે સાચું ધ્વનિનું પ્રદૂષણ છે અંશત બેરાશ ઉત્પન્ન કરી શકે છે આપણને સતત ઘોંઘાટમાં રહેતા હોય તો કાન ઉપર માઠી અસર થઈ શકે છે મિત્રો આ વસ્તુને મગજમાં રાખજો માઠી અસર થાય તો બહુ મોટું નુકસાન થાય એટલા માટે હંમેશા ઘોંઘાટથી બને ત્યાં સુધી દૂર રહેવું જોઈએ ધ્વનિ પ્રદૂષણ હોય અથવા તો ધ્વનિ વધારે પ્રમાણમાં હોય ત્યાં આપણા કાનની અંદર આપણે રૂના ભૂમડા ભરાવેલા હોય અથવા ઇયર પ્લગ્સ એ લગાડી શકીએ છીએ વધારે એવું લાગે કે ધ્વનિ વધારે હશે એ જગ્યાએ જવું જરૂરી છે તો ઇયર પ્લગ્સ એ તમે લગાડી શકો છો અને ધ્વનિ છે એ શું કરી શકો છો ઓછો શ્રાવ્ય કરી શકો છો તો આજે આપણે એક બે અને ત્રણ ક્વેશ્ચન્સ છે એ કરેલા છે તો આજના હોમવર્કની અંદર લખી લે મિત્રો સેમા તમારા હોમ વર્કમાં જો તમે તમારા હોમમાં રહીને વ્યવસ્થિત વર્ક કરશો તો પછી તમને બધું જ આવડી જશે નહીતર પછી કંઈક સમજાશે નહીં તમારા હોમવર્કની અંદર પાઠ નંબર 13 ધ્વનિ આ ધ્વનિ પાઠના શું કરવાના છે પાઠ નંબર 13 ધ્વનિના પાઠ્યપુસ્તકના પ્રશ્ન જવાબ એમાં પ્રશ્નનો 1 2 અને 3 તમારી બંને બોક્સમાં CW ની બુકમાં અને HW ની બુકમાં 1-1 ટાઈમ એટલે કે 2 ટાઈમ્સ લખવાના છે ક્લિયર છે મિત્રો આ હોમવર્ક બે વખત તમે જો લખી દેશો તો લગભગ તમને એ પણ વાંધો આવે એવું ના હોય તો ચાલો મિત્રો આજના સેશનમાં આટલું જ રાખીએ છીએ મને આશા છે કે ધીરે ધીરે તમે વિજ્ઞાનની અંદર આગળના 12 પાઠ અને 13મો પાઠ ખૂબ જ વ્યવસ્થિત ઢબે તૈયાર કરી લીધા હશે ઠીક છે તો હવે મળશો આવતા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા જ બાળમિત્રો ઘરે રહો સુરક્ષિત રહો આભાર